રાજપીપળા નજીકના લાચરસ ગામની 65 વર્ષીય વૃદ્ધ વિધવા મહિલાને દીકરાઓએ ઘરમાં કાઢી મૂકી મકાને તાળું મારી દેતા લાચાર અવસ્થામાં મુકાઈ ગયેલ વિધવા મહિલાની મદદમાં આવેલી નિર્ભયા સ્કોડની ટીમ લાચરસ પહોંચી તાળું તોડી વૃદ્ધ મહિલાને ઘરનો કબજો અપાવી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સૂચના પ્રમાણે જિલ્લામાં કામ કરી રહેલા નિર્ભયા ટીમના ઇન્ચાર્જ PSIKA પાઠકના નેતૃત્વમાં લાચરસ ગામમાંથી 65 વર્ષના વૃદ્ધ વિધવા મહિલા શકુંતલાબેન ઠાકોરભાઈ પટેલને રાજપીપળા નિર્ભયા ટીમને એક અરજી આપેલ કે મારો નાનો દીકરો ભરતભાઈ પટેલ મારા ઘરમાંથી મને બહાર કાઢી ઘરમાં તાળું મારી દીધું છે, જેથી મારા ઘરે મને પાછું બોલાવો. આ અંગે નિર્ભયા સ્કોડ દ્વારા તપાસ કરતા અરજી સાચી જણાતા ત્યાં જઈને તેમને સમજાવતા તાળું ખોલી તેમના ઘરમાં પુનઃ પ્રવેશ કરાવી મામલો થાળે પાડ્યો હતો. હાલ લોકડાઉનમાં ઘરેલુ હિંસા, માનસિક શારીરિક ત્રાસ તથા અન્ય હેરાનગતિના કિસ્સા વધી જતા આવા સમયે નિર્ભયા સ્કોડની કામગીરી આશીર્વાદરૂપ પુરાવાર થઈ છે. કહેવા નહીં દેતો, તારું ઉઘેરતો નથી, અને પોલીસ સાહેબની મદદ અમે લીધી. આ ઘર મારા મમ્મીનું ભાગાયેલું છે. મારો નાનો ભાઈ ભરતભાઈ ઠાકોરભાઈ મમ્મીને ઘરમાં કહેવા દેતો નહોતો, એટલે અમે પોલીસ સ્ટેશનમાંથી મદદ લીધી અને અહીંયા પાઠક સાહેબે અમને મદદ કરી. તો મમ્મીનું છે તે એવું કરે છે, મદદ કરી અને પાઠક સાહેબ આવ્યા એટલે અમને આ ઘર અમારા મમ્મીને સોંપ્યું. નિર્ભયા સ્કોડ રાજપીપળામાંથી એક અરજી આવી કે 70 વર્ષના ડોહીને એમના છોકરાએ ઘરમાંથી કાઢી મૂકી અને ઘરમાં તાળું મારી દીધું. એ અરજી પ્રમાણે અમે તપાસ કરતા લાચરસ ગામમાં એમના દીકરા ભરતભાઈ પટેલે એને પોતાની માને ઘરમાંથી કાઢી અને તાળું મારી દીધું. અમે લોકો લાચરસ ગામમાં આવી નિર્ભયા ટીમ સાથે અને વીર જમાદાર સાથે અને લાચરસ ગામમાં એમને મકાનનું કબજો અપાયો છે. આપણું નામ સાહેબ? KK પાઠક, નિર્ભયા સ્કોડ. ગામ શંકુતલાબેન, જેમનો પોતાનો નાનો દીકરો પોતાના જ ઘરમાં પેશવા ન દેતો હોવાથી રાજપીપળા પોલીસ સ્ટેશન નિર્ભયા સ્કોડને અરજી કરી હોવાથી અમે KK પાઠક સાહેબના નેતૃત્વ નીચે તરત જ લાચરસ ગામે પહોંચી ગયા હતા, જ્યાં તેઓને KK પાઠક સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ તેઓને ઘરનો હવાલો સોંપાવ્યો, તાળું તોડી અને ઘરનો હવાલો સોંપાવ્યો હતો, જે બદલ KK પાઠક સાહેબનો ખૂબ ખૂબ આભાર.